नमस्कार मित्रों, राजकोटनी ख्यातनाम विराणी हाईस्कूल ना ऑनलाइन ट्यूटोरियल में आप सबनु स्वागत करूँ छू। मरु नाम छे प्रणव शुक्ल अने आजे आपणे अंग्रेजी विषय भणवा जई रह्या छीए। अंग्रेजी विषय नो सौथी पहेलो चेप्टर एटले के रीड वन अगेन्स्ट दी ओड्स आजे आपणे मित्रों एनी चर्चा करवाना छीए। मित्रों आजे चेप्टर छे रीड वन अगेन्स्ट दी ओड्स, एक्चुअली एमां त्रण घटनाओनुं वर्णन करेलू छे अने आ सत्य घटनाओ छे अने आपणा देश एटले के भारत देशमां ज बनेली घटनाओ छे। आ त्रणेय घटनाओने आपणे अलग अलग त्रण वीडियो द्वारा जोवा जई रह्या छीए। आजनो आपणो जे पहेलो वीडियो छे ए प्रथम घटना जेनुं नाम टेक्स्टबुकनी अंदर ट्रेक्स टू ताजनगर एवं आपेलू छे, पण आजे पहली घटना छे एने आपणे शुरू करीए ए पहेला थोड़ी पूर्व भूमिका हूँ बांधी दो। मित्रों अगेन्स्ट दी ओड्स नो मतलब थाय ओड्स मतलब विपरीत परिस्थिति, अने आ परिस्थिति नी विरुद्ध मां जई संघर्ष करी एनो सामनो करी अने एमां विजय मेळवो एक रूढ़ी प्रयोग पण छे। सामा प्रवाह है चालू, वड़ता पाणी है चालू, तो बधा रूढ़ी प्रयोगों मित्र एक ज मतलब थई छे के ज्यारे जीवन में विपरीत परिस्थिति आवे तो आपणे हथियार हेठा ना मूकी दईए, हार ना मानी लईए अने एनो पूरेपूरी हिम्मत थी सामनो करीए, एकजूट बनी अने एनो सामनो करीए અને આ પરિસ્થિતિને આપણે અનુકૂળ બનાવીએ। તો આ જે ત્રણેય ઘટનાઓ છે એ દેશના અલગ અલગ ખૂણાઓમાં બનેલી છે, પણ એનો સાર માત્ર એક જ છે કે જ્યારે બહારથી કોઈ મદદ ન મળે અને લોકો જ્યારે લાચાર બની જાય તો કઈ રીતે આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂટ થઈ અને હિંમતથી કરે અને એને એક અવસરમાં ફેરવી આપે। मित्रों त्रणेय स्टोरी नी अंदर क्यांक ने क्यांक एवुं जोवा मळे छे के सरकार छे अथवा तंत्र जे छे ए केटलीक सुविधाओ लोकोने पूरी नथी पाड़ी शकतुं अने लोको बधा साथे मळी अने फरियादो करवानी बदले देखाव करवानी बदले हिंसा नुं प्रदर्शन करवानी बदले बधा एकजूट मळी અને પોતાની મેળે આ સમસ્યાનું હલ શોધે છે। અને ખરેખર એક પ્રેરણાદાયી આ બધા પ્રસંગો છે, તો એમાંથી આપણે પણ શીખીએ અને એક નાગરિક તરીકે આપણી ખરેખર શું ફરજ છે એ પણ આપણને આમાંથી જાણવા મળશે। મિત્રો આ વિડીયોમાં હું તમારી સાથે ટેક્સ્ટબુક પણ શેર કરીશ અને બને એટલા બીજા જે રેફરન્સીસ છે એને પણ હું તમારી સાથે શેર કરીશ અને બને એટલું આપણાને સરળ અને વધુ રસપ્રદ બને એવી કોશિશ કરશું। તો મિત્રો આપણું પ્રથમ ઘટના છે ટ્રેક્સ ટુ તાજનગર, આપ જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમારી સામે હરિયાણા રાજ્ય જે છે એની બાજુમાં તેનું એક ગામ છે ગુરગાંવ, અને એની બાજુમાં આવેલું એક નાનકડું ગામનું નામ છે તાજનગર। આપણી સામે જે ટ્રેન છે અને જે ટ્રેન જે પાટા ઉપર ચાલે છે
એ પાટાઓ પહેલા ત્યાં નહોતા મિત્રો, તો ગામના લોકોએ આ પાટાઓ માટે, તો કે પાટાઓ તો બિછાવેલા હતા પણ અહીંયા કોઈ સ્ટેશનની વ્યવસ્થા નહોતી, તો ગામના લોકો બધા સાથે મળી અને રૂપિયા 21 લાખ ના ખર્ચે જે એક ફંડ ભાડા તરીકે દરેક વ્યક્તિ યોગદાન આપે છે અને ઈ જે ફાળો ઉઘરાવાય છે એમાં ગામના લોકો જ એ પૈસામાંથી ખુદનું રેલવે સ્ટેશન બનાવે છે અને અને રેલવે ડિપાર્ટમેન્ટને મજબૂર કરે છે કે ત્યાંથી ટ્રેન પસાર થાય અને ઘણા બધા લોકોની સમસ્યાઓનું સમાધાન થાય. મિત્રો, નાનકડું ગામ છે એટલા માટે જે ગામના ખાસ કરીને યુવાનો છે એમને જ્યારે ભણવા જવું હોય, ખાસ કરીને ગુડગાંવ જવું હોય, દિલ્હી જવું હોય, રેવાર કરીને એક બીજું ગામ છે, તો એમને વારંવાર સ્ટેશનો બદલવા પડતા, ફરીને જવું પડતું. ખાસ કરીને ત્યાં હલી મંડી છે, પટલી છે, આવા જે અમુક ગામ છે ત્યાંથી થઈ અને પછી ગુણગાંવ, દિલ્હી અથવા રેવારની સુવિધાઓ એમને મળતી જવા માટેની. તો આ સમસ્યાના હલ માટે એમને ઘણી બધી રજૂઆતો કરી પણ ડિપાર્ટમેન્ટે એવું કીધું કે એમની પાસે ફંડની કમી છે અને એટલા માટે ગામના લોકોએ ફરિયાદ કરવાની બદલે, હિંસા આચરવાની બદલે આ સમસ્યાને પોતાના હાથમાં લીધી અને એનું સમાધાન આવી રીતે પૈસા ઉઘરાવીને અને પોતાની મેળે રેલવે સ્ટેશન બનાવીને જે છે એ કરી દીધું. તો એ આખો પ્રસંગ જે છે એ આપણે ત્યાં આપેલો છે, બરાબર. અને મિત્રો, આ જે ઘટના છે આના વિશે ઘણું બધું ટીવીમાં પણ આવેલું સમાચાર, તમને હું એક સમાચાર બતાવવા માંગુ છું, ખાસ ધ્યાન દેજો. તો મિત્રો, તમે જોયું કે આજે છે એક સત્ય ઘટના છે અને બસ એ જ પ્રસંગને આજે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયા વાંચું છું આખો જે રીડ છે, આપ અઘરા શબ્દોના મિનિંગ પણ મેં ત્યાં ગુજરાતીમાં લખેલા છે, તો આપ ખાસ ધ્યાન દેજો.
અને આના ક્વેશ્ચન આન્સર પણ હું તમારી સાથે શેર કરીશ. બરાબર, તો જોઈએ. ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 યર્સ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ, એટલે તાજનગર જે ગામ છે એના રેસિડેન્ટ્સનો મતલબ થાય રહેવાસીઓ, રહેવાસીઓ મિત્રો, તેના નિવાસીઓ, એ છેલ્લા 25 વર્ષથી લોબીડ મતલબ એક ઝુંબેશ ચલાવતા હતા. બધા એક સાથે એકત્રિત થાય અને સરકારને તંત્રને પ્રભાવિત કરે તો એને લોબીડ થયા કહેવાય, ઝુંબેશ ચલાવી. તો અને એ ઝુંબેશ શેના માટે હતી? તો કે ફોર એ રેલવે સ્ટેશન ઇન ધર વિલેજ. વેન ધર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એમની માંગણીઓ સ્વીકારવામાં ના આવી. ડિમાન્ડ વોઝ નોટ મેટ, ડિમાન્ડ એટલે માંગણી. બરાબર, જ્યારે એમની માંગણી સ્વીકારવામાં ના આવી ત્યારે આ બધા વિલેજર્સે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. મિત્રો આ એક ખાસ ધ્યાનમાં રાખજો, ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, આને કહેવાય ઇડિયમ. આ એક રૂઢિપ્રયોગ છે મિત્રો. તો બાબતને, ઘટનાને, પરિસ્થિતિને પોતાના હાથમાં લેવી, એની જવાબદારી ખુદ લેવી, એનું સુકાન ખુદ સંભાળવું. તો વિલેજર્સે નક્કી કર્યું કે હવે આપણે આ સમગ્ર બાબતને આપણા ખુદના હાથમાં લેશું. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. મિત્રો આપણે વિડીયોમાં જોયું 25 લાખ હતા, અહીંયા 21 લાખ આપેલા છે. આપણે આને પકડીને ચાલવાનું છે. પુલ્ડ ઇન, પુલ્ડ ઇન એક નવો બાજો શબ્દ છે, એકત્ર અથવા કે ભેગા કરવા. 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ટ રેલવે સ્ટેશન ઇન ધેર ઓન, ઓન ધેર ઓન, ઓન ધેર ઓન. પાછું એક નવો શબ્દ આવે છે, ઓન ધેર ઓન. ઓન ધેર ઓન નો મતલબ થશે મિત્રો કે પોતાની જાતે, પોતાની મેળે, પોતાની ખુદની મહેનતથી. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, એનો મતલબ એ થયો કે એક નાનકડું ગામ હતું જેમાં માત્ર 3000 લોકો રહેતા હતા, આર ફાર્મર્સ, અને એ પણ ખેતી કરતા હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. મિત્રો એક શબ્દ આવ્યો, બર્નિંગ ડિઝાયર, મતલબ પ્રબળ ઈચ્છા. બર્નિંગ એટલે પ્રબળ, અને ડિઝાયર નો મતલબ થશે ઈચ્છા. તેમના મનમાં એક પ્રબળ ઈચ્છા હતી કે એમના ગામમાં પણ એક સ્ટેશન હોય, ટુ હેવ અ સ્ટેશન ઇન ધર વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, યોગદાન આપવું, કન્ટ્રીબ્યુટેડ. Everybody contributed according to their own capacity, according to મિત્રો, ના પ્રમાણે, ના મુજબ. કેપેસિટી મતલબ ક્ષમતા. તો દરેક લોકોએ પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. હવે યોગદાનની શ્રેણી, રેન્જ શું? બધા તો કઈ સરખું યોગદાન ના આપી શકે. બધા ખેડૂતો હતા, કોઈ પૈસાદાર હોય, કોઈ ગરીબ હોય. તો 3000 રૂપિયાથી શરૂ કરી અને 75000 રૂપિયા સુધીનું યોગદાન મળ્યું મિત્રો. રેન્જિંગ ફ્રોમ એટલે યોગદાનની શ્રેણી, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ. તો આવી રીતે યોગદાન મળતું ગયું. લોકોએ જે યોગદાન આપ્યું એ વિશે ગામના સરપંચ શું કહે છે મિત્રો, ખાસ જોજો. આ એમના શબ્દો છે, ઇન્વર્ટેડ કોમાસમાં લખેલા છે. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જનવરી 2008. દે મતલબ ગામના લોકો, એમને ડોનેટેડ એટલે કે દાન આપ્યું મની. શેના માટે? તો કે સ્ટેશન માટે. અને અમે કન્સ્ટ્રક્શન એટલે કે, સ્પેલિંગ ખાસ અગત્યનો છે મિત્રો, એટલે કે બાંધકામ શરૂ કર્યું 2008માં. આવું રંજીતસિંહ જે ગામના પહેલાના સરપંચ છે, ભૂતપૂર્વ, ફોર્મર એટલે ભૂતપૂર્વ મિત્રો, બરાબર, એ પોતાનું સ્ટેટમેન્ટ આપે છે. આગળ વાત કરીએ તો મિત્રો, આ સ્ટેશન બનાવવાની જરૂર ક્યાં પડી એનું કારણ અહીંયા આવે છે.
there are large number of people. Again, large number of people. એટલે મોટી સંખ્યામાં લોકો હતા જ્યાં વિલેજમાં ગામમાં રહેતા હતા. હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી અને રેવા. આ બંને રેવાર અને ગુરગાંવ તો લગભગ હરિયાણાના ડિસ્ટ્રિક્ટ છે અને દિલ્હી દિલ્હી છે. તો આ ત્રણેય જગ્યાએ એમને જવાની જરૂર પડતી. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ રહેતા જેમને કોલેજીસ એટલે કે એમના વિશ્વવિદ્યાલયમાં જવાની જરૂર પડતી. મહાવિદ્યાલય, સોરી, કોલેજનો મતલબ મહાવિદ્યાલય. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી. મિત્રો, આ બે ત્યાંના મોટા ગામના નામ છે જે જગ્યાએથી અમને કોઈ વેહિકલ લેવું પડતું, બસ છે અથવા ટ્રેન છે, ખાસ કરીને ટ્રેન. અને આ બંને સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી ખાસા એવા 6 કિલોમીટર દૂર હતા. તો ત્યાં કઈ રીતે જવું અને બહુ સમયનો બગાડ થતો. તો હવે લોકોએ શું વિચાર્યું? વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. આજે દેખાય છે મિત્રો, રેલવે લાઇન પહેલાથી જ ત્યાંથી પસાર થતી. ટ્રેન જે છે એ તાજનગર થઈને જ પસાર થતી, પણ ત્યાં એનો હોલ્ટ નહોતો, ઊભી નહોતી રહેતી, કારણ કે ત્યાં સ્ટેશન નહોતું. તો થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. તો જો ટ્રેક્સ એટલે કે પાટાઓ, ટ્રેક્સનો મતલબ તો એ પાટાઓ, ગાડીના પાટા જેને પટરી કહીએ આપણે, તો એ તો ઓલરેડી પસાર થાય જ છે. તો માત્ર આપણે સ્ટેશનની જરૂરિયાત છે. બટ ધેટ ડીડ નોટ હેપન. પણ એ વસ્તુ શક્ય ના બની. સો વી રેઈઝ ધ ડિમાન્ડ ઇન 1982. એટલે ગામના લોકોએ ભેગા થઈને એક માંગણી કરી. રેઈઝ ધ ડિમાન્ડ, મિત્રો, માંગ ઉઠાવી. રેઈઝ એટલે ઉઠાવી, ડિમાન્ડ એટલે માંગણી. ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. હેવ બીન આસ્કિંગ મતલબ 1982, 1982માં માંગણી કરી હતી, રજૂઆત કરી હતી, અને એ માંગણી અમને ચાલુ જ રાખી. અને છતાં પણ રેલવે ડિપાર્ટમેન્ટે એવું કીધું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ. ફંડ્સ એટલે જે જરૂરિયાત પૂરતા પૈસા હોય એમની પાસે નહોતું. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. મિત્રો, પાછું એક રૂઢિપ્રયોગ આવે છે, વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અમે અમારા ભાગ્યનું નિર્માણ કરવાનું અમારી મેળે જ નક્કી કરી લીધું. ડેસ્ટિનીનો મતલબ થશે ભાગ્ય, ક્રાફ્ટ એટલે નિર્માણ કરવું, રચના કરવી. આવું કોણ કહે છે મિત્ર? આ બધી વસ્તુઓની જાણકારી કોણે આપી? તો હુકમચંદ કરીને છે, જે આજે રેલવે સ્ટેશન બનાવવાની આખી જે સમિતિ બની, બરાબર, એમના એક મેમ્બર છે. મિત્રો, એક નવો શબ્દ આવે છે, કમિટી. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. પંચાયત જે છે એ એક રિઝોલ્યુશન પસાર કરે છે કે જેની અંદર કે રિઝોલ્યુશનનો મતલબ થાય મિત્રો ઠરાવ, કે જેની અંદર એવું નક્કી થાય છે કે જેની અંદર એવું નક્કી થાય છે કે જો રેલવે સ્ટેશન આપણને સ્ટેશન ના બનાવી આપે તો આપણે આ કાર્ય આપણી મેળે કરશું, અને એ પણ આપણા ખુદના પૈસાથી. અને બહુ ઝડપથી એક 11 સભ્યોની ટીમ બની, સમિતિ બની, અને એ ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માટે નીકળી પડી. તો મિત્રો, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008. 1982થી માંગણી શરૂ હતી અને અંતે થાકીને ગામના લોકોએ 2008માં ઠરાવ પસાર કર્યો. અને આ ઠરાવ એવું કહેતો હતો મિત્રો
કે સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ સિન્સ, એટલે કારણ કે રેલવે ડિપાર્ટમેન્ટ જે છે એમના માટે સ્ટેશન બનાવી આપતું નહોતું, તો દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ એન્ડ વિથ ધેર ઓન મની. એ લોકો પોતાની મેળે સ્ટેશન બનાવશે અને એ પણ ઓન મની, ખુદના પૈસાથી. મિત્રો, સૂન એન 11 મેમ્બર ટીમ, એક 11 સભ્યોની ટીમ બની ફોર્મ, એટલે એની રચના થવી. અને ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને એમને ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવવાના શરૂ કરી દીધા. 7 જાન્યુઆરી 2010, મિત્રો, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એમનો જે પ્રયત્નો હતા એમના પરિણામ સ્વરૂપ, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધર કન્ટ્રી, બરાબર, આપણા દેશનું સૌથી પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ, કે જેની ઉપર રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, રેલવે એક પણ રૂપિયો ખર્ચ નહોતો કર્યો, અને એ સ્ટાર્ટેડ ઓપરેશન, કાર્યરત બની ગયું. ઓપરેશન એટલે કાર્યરત બનવું. તો મિત્રો, આ રીતે પોતાના જુસ્સાથી, પોતાની હિંમતથી, અને ક્યારેય હાર ન માનવી એવા પોતાના નિર્ધારથી ગામના લોકોએ એક અશક્ય વસ્તુને શક્ય બનાવી. તો એમની હિંમતને આપણે દાદ દઈએ જી. તો મિત્રો, અહીંયા આપણે ટ્રેક્સ ટુ તાજનગર આ પ્રથમ ઘટના જે છે એનું રીડિંગ પૂરું કર્યું. હવે હું તમને એની યારે ક્વેશ્ચન આન્સર પણ મોકલાવું છું. તમારી મળે પ્રયત્ન કરજો, અને જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે, બરાબર, એને મને ફોનથી, વોટ્સએપથી, બરાબર, અથવા રૂબરૂ મળી અને સોલ્વ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર મિત્રો. આપણે બહુ ઝડપથી બીજા વિડીયો માટે પણ મળશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.